गुड मॉर्निंग स्टूडेंट्स, आजनी तारीख है 28/1/2021 वार गुरुवार। आजनो विषय है हिंदी। आज आप हिंदी विषय में शू लखवानू छे, तमने देखाय छे शू लखेलू छे, गिनती। बराबर, तो आप अत्यार सुधी के गिनती शीखी गया, 1 થી 9 સુધી। बराबर, तो आज आप पहला 1 થી 9 गिनती 5 वक्त लखीशू अने 10 शीखवाना छे। बराबर, तो तमे पण तमारी हिंदीनी नोटबुक में आवी रीते सरस रीते लखजो। बराबर, मारी साथे ने साथे आपणे बोलता जईशुं अने लखता जईशुं। बराबर, तो चलो हवे आपणे लखवानुं स्टार्ट करीए। आपणे एक शीखी गया हता लखवानुं, तो पण आजे आपणे फरीथी लखीए छीए। एक आपणे हिंदीमां पण लखवानुं छे अने गुजरातीमां पण लखवानुं छे, અને બાજુમાં શબ્દમાં એક। બરાબર, પછી નીચે એક ખાનું છોડીને એક, અને એ લખીશું એક, અહીંયા ફરીથી લખવાનું એક, 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 અહીંયા લખીશું એક। બરાબર, હવે અહીંયા બાજુમાં શું લખ્યું છે, દો, તો દો એટલે ગુજરાતીમાં શું થશે, બે। બરાબર, તો આપણે અહીંયા લખીશું દો, દો એટલે બે। दो, दो एटले बे, हिंदी में एने दो कहवाय, गुजराती में एने बे कहवाय। दो एटले बे। दो एटले बे। बराबर, हवे एनी बाजू में शू लखेलू छे, तीन, तीन एटले केटला थशे, त्रण। બરાબર, તો આપણે અહીંયા લખીશું તીન, તીન, તીન એટલે ત્રણ, તીન, તીન એટલે ત્રણ। તીન, તીન એટલે ત્રણ, અહીંયા પણ લખીશું તીન, તીન એટલે ત્રણ। બરાબર, આપણે 1, 2 અને 3 લખ્યા, હવે આપણે નીચે 4, 5 અને 6 લખવાના છે। બરાબર, તો અહીંયા લખીશું ચાર, અને અહીંયા ગુજરાતી શબ્દમાં લખીશું ચાર, અહીંયા પણ ચાર, એટલે અહીંયા લખ્યા ચાર, ચાર, એટલે ચાર। બરાબર, હવે 4 પછી શું આવશે, 5, તો આપણે અહીંયા લખીશું 5, પને કાનો અને 5, અહીંયા પને કાનો અને ઉપર મીંડું 5, પાંચ, પાંચ। બરાબર, હવે 5 પછી શું આવશે,
छह, तो आपणे अहीं लखीशुं छह। अने बाजूमां बे मींडा एटले शुं बोलाय? छह। अने गुजरातीमां छ। छह एटले छ। छह एटले छ। छह एटले छ। बराबर, आपणे एक दो तीन चार पांच अने छ लख्या। हवे आपणे शुं लखवानुं छे? सात आठ अने नौ। कहीं लखीशु? सात। तेने गुजराती में पण सात कहेवाय ने हिंदी में पण सात ज कहेवाय। बराबर, सात एटले सात। सात એટલે સાત। સાત એટલે સાત। બરાબર, સાત પછી શું લખ્યું છે? આઠ। તો આપણે અહીંયા લખીશું આઠ। આ ઠ, અહીંયા ગુજરાતીમાં આઠ લખવાના। આ ઠ, આઠ। આઠ, આઠ। આઠ એટલે આઠ। પછી આઠ પછી શું લખ્યું છે? નવ। તો આપણે અહીંયા લખીશું નવ। ન ને કાનો અને ઉપર બે માત્ર, નવ એટલે એને ગુજરાતીમાં કહેવાશે નવ। અહીંયા ન ને કાનો અને ઉપર બે માત્ર, નવ એટલે નવ। નવ એટલે નવ, નવ, નવ એટલે નવ। બરાબર, તો આપણે શું જોયું? ગિનતી તો કેટલે સુધીની? એક દો તીન ચાર પાંચ છ સાત આઠ અને નવ સુધીની આપણે શું લખી? ગિનતી લખી। હવે આપણે શું લખીશું? નવ પછી શું આવશે? દસ। તો ચાલો આજે આપણે હવે દસ લખતા શીખીએ। તો જુઓ, અહીંયા હિન્દીનો એક છે અને બાજુમાં ઝીરો, અને અહીંયા શબ્દમાં દસ અને એને ગુજરાતીમાં પણ દસ જ કહેવાય। તો ચલો આપણે લખીએ, એક અને મીંડું એટલે શું થશે? દસ। અને અહીંયા બાજુમાં લખવાનું દસ। બરાબર, ફરીથી એક અને મીંડું એટલે શું થશે? દસ। એક મીંડું એટલે એકડે મીંડે દસ, તો અહીંયા પણ હિન્દીમાં એને દસ જ કહેવાય। બરાબર, દસ। દસ, દસ એટલે દસ, દસ, દસ એટલે દસ। બરાબર, દસ અહીંયા લખીશું દસ।
दस एटले दस। दस एटले दस। तो आ बधुं तमारे तमारी हिंदीनी नोटबुकमां लखवानुं छे, एक थी दस सुधीनी गिनती, बराबर। एक थी नौ सुधी तमारे एक खानुं छोड़ी छोड़ीने लखवानुं छे, अने दस आखा पेजमां लखवाना छे।